વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટર્ન રેલવે વિભાગ ભાવનગરને આપી અમૂલ્ય ભેટ. વેરાવળ રેલવે સ્ટેશનનું 10.34 કરોડના ખર્ચે સ્ટેશનનું નવનિર્માણ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખોના અવરદ હસ્તે ઉદઘાટન. જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ ફોફડી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત રેલવે સમિતિના મુકેશ ચોલેરાની ઉપસ્થિતિ. ગીર સોમનાથ વેરાવળ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટર્ન રેલવે ભાવનગર દ્વારા વેરાવળ રેલવે સ્ટેશનને 10.34 કરોડના ખર્ચે નવનિર્માણ કાર્ય માટે યોજાયેલ સમગ્ર કાર્યક્રમનો શુભારંભ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાન ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠડિયા, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ ફોફડી, સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફડી, અધ્યક્ષ લખમભાઈ દામજીભાઈ ભેસલા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત મુકેશભાઈ ચોલેરા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીનું સહિત અન્ય અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરેલ. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ યોજાયેલ. બાદમાં વધુમાં વેરાવળ રેલવે સ્ટેશનનું 10.34 કરોડના ખર્ચે સ્ટેશનનું નવનિર્માણ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખના વરદ ઉદઘાટન થયેલ. આ અવસર પર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ મંજુલાબેન સુયાણી, ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દિલીપસિંહ બારડ, નગરપાલિકા પલ્લવીબેન જાનીની ઉપસ્થિતિમાં પ્રમુખ ફિશ એક્સપોર્ટર જગદીશભાઈ ફોફડી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત જિલ્લા શિક્ષણ વિભાગના ચેરમેન વિક્રમ પટાટ સહિત રેલવે સમિતિના મુકેશભાઈ ચોલેરાની ઉપસ્થિતિમાં વેરાવળની સંચાલન થઈ રેલવે રહેલ ટ્રેનોમાં ડીઝલને બદલે ઇલેક્ટ્રિક એન્જિનની સુવિધા ઉપલબ્ધ થઈ. આ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ રેલવે સ્ટેશન ઇન્ચાર્જ રાજેશભાઈ ઠાકુર, વેસ્ટર્ન રેલવે ભાવનગર ટીમ દ્વારા સુંદર આયોજન કરેલ હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ, સોની યોગેશભાઈ સતીકુંવર, વેરાવળ. સુધારા વેરાવળ રેલવે સ્ટેશન ભારતીય જનતા પાર્ટીનો આજે ખુશીની વાત છે. અમૃત યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનના લોકાર્પણ અને 1500 ઓવરબ્રિજના લોકાર્પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક આજે વર્ચ્યુઅલ ઉદઘાટન હતું. એના વેરાવળ રેલવે સ્ટેશન દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને બોડી સંખ્યામાં આવેલા વેરાવળની જનતા હર્ષની લાગણી સાથે ભેગા થઈ આજે આ લોકાર્પણનું ઉદઘાટન કરેલું છે. અને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવળ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઈન આજથી શરૂઆત થઈ ગયેલી છે. એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે. ટોટલી એ વેરાવળથી આવતી જતી ટ્રેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઈન ચાલુ થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી હર હંમેશા માંગણી છે અને રહેશે. અમે રેલવે કમિટી વતી આ માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહેશું. રેલવે સ્ટેશનની અંદર ને સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નશીલ છું અને રહેશું. જય સોમનાથ. આવ્યો છે અને દેશભરમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અગાઉના સમયમાં જોઈએ તો રેલવે કોલસાથી ચાલતી હતી અને આજે આધુનિક રેલવે બનાવી છે એમાં નરેન્દ્રભાઈનું વિઝન છે. નરેન્દ્રભાઈ આ વિકસિત ભારત બનાવવા માટે રેલવે પણ વિકસિત બને એ દિશામાં આજ આ કાર્યક્રમ હતો.